આપણામાંના મોટાભાગના લોકો રોજે પ્રાણાયામ કરે છે વિષ્ણુની સ્તુતિમાં વિષ્ણુ સહસ્ત્ર નામ અને રુદ્રમ ચમકમ અને એ બધું કહેવાય છે કે સાચો સ્વર અને લયમાં પાઠ કરવાથી આ પ્રાણાયામ બરાબર થાય છે જુઓ મેં પહેલાં પણ કહ્યું હતું કે સંસ્કૃત ભાષા અને મંત્રોની તમારા પર એક ખાસ અસર થાય છે જો એને પૂર્ણ નિષ્ઠા અને સમજ સાથે કરવામાં આવે તો હા તે તમારી અંદર એક અવકાશ અને ઉર્જા ઉત્પન્ન કરે છે એ અયોગ્ય કહેવાશે જો આપણે તેને પ્રાણાયામ કહીએ કારણ કે પ્રાણાયામ એ ઘણી ઊંડી પ્રક્રિયા છે મંત્રો ઉચ્ચારવા કરતાં મંત્રોની આપણી ઉપર ઘણી લાભદાયક અસર થાય છે તેમાં કોઈ શંકા નથી જ્યારે તેઓ પ્રાણાયામની વાત કરે છે કારણ કે બ્રાહ્મણ સંસ્કૃતિમાં પ્રાણાયામ એટલે ફક્ત નાડી શુદ્ધિ હા તમે જો ફક્ત નાડી શુદ્ધિને પ્રાણાયામ કહેતા હો તો કદાચ એટલી અસર તમને થઈ શકે મંત્રોના ઉચ્ચારણ દ્વારા અથવા પ્રાણાયામ દ્વારા પણ જો તમે એને એક પ્રાર્થના તરીકે સમજો છો અને એવું વિચારો છો કે ભગવાન સુધી પહોંચશે અને તમારી સાથે કંઈક બનશે તો એ ખોટી સમજ છે પ્રાર્થના એ વસ્તુ નથી જે તમે કરી શકો એ એ છે કે જે તમે બની જાઓ પ્રાર્થના એક ગુણ છે એ કોઈ કામ નથી જે તમે કરો એક સુંદર વાર્તા છે એકવાર અમેરિકાના એક બેપ્ટિસ્ટ મિશનરી સાયબેરિયાના એક ખૂબ જ અંતરિયાળ ભાગમાં જાય છે ત્યાં તેઓ જ્યારે ગામમાં જાય છે અને લોકોને ધર્માંતરિત કરવા માગે છે કારણ કે તેમની સમજ પ્રમાણે બાકીના બધા જ નાસ્તિક છે ત્યારે તેઓ જોવે છે કે બધા જ લોકો ત્રણ સંતોની વાત કરતા હોય છે જેઓ સાયબેરિયાના એક તળાવના ટાપુ ઉપર રહેતા હોય છે તો તેઓ તેમને જોવા માગતા હોય છે એટલે એક હોડી અને નાવિકની મદદથી તેઓ ત્યાં પહોંચી જાય છે ત્યાં તેઓ જુએ છે કે આ લોકો સંપૂર્ણ અશિક્ષિત અભણ ભરવાડો હોય છે તેઓ જ્યારે આમને જોવે છે તો આ લોકો સંપૂર્ણ રીતે ગંદા અને ટાપુ પર રહેતા એકદમ જંગલી જેવા હોય છે ત્યારે તેઓ એમને પૂછે છે કે તમે કઈ પ્રાર્થના કરો છો તો પહેલી વ્યક્તિ કહે છે કે હું રોજ પ્રાર્થના કરું છું કે બધા જ ઘેંટા સારી દશામાં રહે અને પાછા આવી જાય કોઈ પણ ઘેંટું ઠંડીમાં ખોવાઈ ન જાય આ પ્રાર્થના હું કરું છું આ અજ્ઞાની મૂર્ખ વિચારે છે પ્રાર્થના છે પછી એ બીજાને પૂછે છે તે કહે છે ઘેંટાઓના સ્વાસ્થ્ય અને બીજી બધી વાતો કરે છે ત્રીજો વ્યક્તિ પોતાના વાળની અને ઘેંટાઓના વાળની જૂ વિશે વાત કરે છે તેને કઈ રીતના ઘેંટાઓના વાળમાં જૂ નથી જોઈતી તે વિચારે છે કે કેવી રીતના જુઓ બહાર આવી જાય પણ મરી ના જાય તો એ પ્રાર્થના કરે છે કે જુઓ ક્યાંક સારી રીતે બીજી જગ્યાએ જઈને રહી શકે સ્થાનીય ભાષાઓમાં તો બેપ્ટિસ્ટ વિચારે છે કે આ તો મૂર્ખતા છે આ લોકોને શું સંતો કહી શકાય હું એક કામ કરું છું કે અત્યારે હું તમને બેપ્ટાઈઝ કરું છું અને રૂપાંતરિત કરીશ બેપ્ટિઝમમાં અને તમે એક પ્રાર્થના શીખો એમ કરીને લાંબી એક પ્રાર્થના શીખવાડે છે આ ખૂબ અભણ લોકો હતા એટલે ત્રણ ચાર દિવસ વીતી જાય છે તેમને શીખવવામાં ત્યારબાદ ધર્માંતરણ કર્યા પછી તે જ્યારે પાછા જઈ રહ્યા હોય છે હોળીમાં ત્યારે પેલા ત્રણ માણસો પાણી પર દોડીને આવે છે અને પૂછે છે કે પેલી પ્રાર્થનાની ચોથી પંક્તિ શું હતી તે જોવે છે કે આ ત્રણ જણા પાણી પર દોડી રહ્યા છે એ કહે છે ના 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 હું તમને કોઈ પ્રાર્થના નહીં શીખું તમે તમારી જ પ્રાર્થના કરો એ તમારી માટે કામ કરે છે તો આ સંસ્કૃત ભાષા વિશે નથી લેટિન કે ગ્રીક વિશે નથી તમે ફક્ત પ્રાર્થનામય બનો પ્રાર્થનામય બનવું એટલે કે તમે મોટા ન બનો પ્રાર્થનામય બનવું ભારતમાં આપણે તેને ઉપાસના કહીએ છીએ ઉપ આસના આ શબ્દ ખૂબ સુંદર છે ઉપ એટલે સહાયક આસન એટલે બેસવાની જગ્યા એટલે તમે તમારા જીવનમાં મુખ્ય જગ્યા પર કબજો ના જમાવો પણ સહાયક જગ્યાએ જઈને બેસો તમે તમારા જીવનમાં એક નાની જગ્યાએ જઈને બેઠા છો અને બીજી કોઈ વ્યક્તિ બીજી કોઈ વસ્તુ એક મુખ્ય જગ્યાએ છે ત્યારે તમે ઉપાસનામાં છો તેમાં ગ્રીક લેટિન કે સંસ્કૃત ભાષાનો કોઈ સવાલ જ નથી કે તમે પોતાની જાતને ખૂબ નાની બનાવી દીધી છે અને બીજું કંઈક મોટું છે હવે આ કંઈક એ ભગવાન છે ગુરુ છે પતિ છે પત્ની છે બાળક છે કે કોઈ નાની વસ્તુ એનાથી ફર્ક નથી પડતો પ્રાર્થનામાંય તમે થઈ શકો છો તો પ્રાર્થના એક ગુણ છે તમે જે મંત્રની વાત કરી રહ્યા હતા તે વિજ્ઞાન છે વિજ્ઞાનને વિજ્ઞાનના રૂપમાં લેવું જોઈએ સરખી રીતે તેનો ઉપયોગ એ રીતે થવો જોઈએ કેટલાક મંત્રો છે જેમાં લાગણીનું હોવું જરૂરી છે અને કેટલાક મંત્રો છે જેમાં લાગણીથી ગડબડ થઈ જાય છે તમારે તેને વિજ્ઞાનની રીતે જ લેવું પડે તે રસાયણશાસ્ત્ર શાસ્ત્ર જેવું છે તમારે તેને એ રીતે જ કરવું પડશે તો જ એ કામ કરશે પણ આજકાલ લોકોમાં એ સમજદારી નથી અને બધું ભેગું કરી નાખે છે અને તમે લોકોમાં કોઈ પણ નોંધપાત્ર બદલાવ નહીં જોઈ શકો કારણ કે તેમનામાં એ જરૂરી કંપન નથી તેમની પાસે જરૂરી સમજણ અને જાગૃતતા નથી કોઈ પણ પુનરાવર્તન મેં પહેલાં કહ્યું એ પ્રમાણે જાગૃતતા વગર ફક્ત આળસ લાવશે તો તમે કમનસીબે જોશો કે તે બધા માટે સત્ય નથી પણ દુર્ભાગ્યવશ મોટા ભાગના લોકો માટે લોકો માને છે કે તેઓ જે પ્રાર્થના કરી રહ્યા છે તેઓ ખૂબ નીરસ દેખાય છે આ પુનરાવર્તનને લીધે જાગૃતતા વગરનું પુનરાવર્તન મગજને નીરસ કરે છે તમે જુઓ દુનિયામાં દરેક પ્રકારના મૂર્ખ હોય છે પણ ધાર્મિક મૂર્ખ બાજી મારી જાય છે કારણ કે ધાર્મિક થવાની પ્રક્રિયામાં તમે ઘણા જ મૂર્ખ થઈ જાઓ છો ધર્મ એટલે સર્વોચ્ચ બુદ્ધિમત્તા ધર્મ એટલે એ બુદ્ધિમત્તા કે જેનો ઉપયોગ કરીને તમે તમારી બધી જ સીમાઓ તોડી શકો તેનો અર્થ આ થાય છે પણ આજે તમે જોશો કે મોટા ભાગના લોકો જે પોતાને ધાર્મિક કહે છે સૌથી મૂર્ખ હોય છે તેઓ ખૂબ મૂર્ખતાભર્યા કાર્યો કરે છે આવું બન્યું છે પુનરાવર્તનને કારણે પ્રાર્થનાએ પુનરાવર્તન બની ગઈ છે પ્રાર્થનાએ ગુણ નથી બની શકી